સભાઓમાં ખૂબ મોટી જનમેદનીઓ આવે છે અને એમના સીએમ રૂપાણીની સભામાં 100 લોકો પણ નથી હોતા, તો ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ હતો એ દેખાઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ભાજપને ડર પણ લાગી રહ્યો છે. પણ ખૂબ દુઃખની વાત છે કે આવા સભાની અંદર આવા 3-3 મર્ડર કેસના હત્યારાઓ સભાની અંદર આવીને બેસી જતા હોય છે. ત્યારે અમે મારી ફરીથીને પણ મેં અરજી મોકલેલી છે બધી જગ્યાએ મારા નામથી કે અમે તમને અરજી આપી હતી, છતાંય અમને પોલીસ પ્રોટેક્શન શા માટે આપવામાં નથી આવ્યું? આ ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ગુંડાઓ મોકલી અને અમારી સભાની અંદર વેર વિખેર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, લોકોને અંદરો અંદર ઝઘડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ અમે અમારી તાકાતથી બિલકુલ આજ દિન સુધી ડર્યા વગર આ સરકારની સામે લડ્યા છીએ અને આવનારા દિવસોમાં પણ લડવાના છીએ. અને કદાચ એવું માનતા હોય કે એક મહિલા ઉમેદવાર છે, પણ મહિલા છે પણ મહિલા કમજોર નથી. આ સરકારની સામે બાંયો ચડાવીને લડવાનું છે અને બિલકુલ ડર્યા વગર લડવાનું છે. અને એક મારી પ્રેસ કરવાનું આપના માધ્યમથી એક માત્ર કારણ એ હતું કે મેં મારી અરજી બધી જગ્યાએ આપેલી હતી, છતાંય પોલીસ તંત્ર બિલકુલ નિષ્ફળ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક પીઆઈ ઝાલા ને આઈડેન્ટિફાઈ કર્યા છતાંય અરેસ્ટ ના થયું અને એમની સામે જે ઘટનાઓ બની, એટલે મને તો ક્યાંક ને ક્યાંક શંકા એ છે કે ભાજપના ઈશારે આ પીઆઈ ઝાલા કામ કરતા હોય એવું લાગી રહ્યું છે. જો પહેલેથી જ મેં મારી અરજી એટલે આપી દીધી હતી કે જે ઘટના સુરેન્દ્રનગરની અંદર બની હતી એ ઘટના ફરીથી રિપીટ ના થાય, તો એ જવાબદારી પોલીસ તંત્રની છે કેવી રીતે રોકવું, કેવી રીતે અંદર. અને પાછા અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને તમે જોઈ શકો છો કે ગાડીની અંદર ધોકાઓ સામાન લઈને આવે છે, ગાડીની અંદર ધોકાઓ સામાન એ પણ અમે અમારી ટીમે પોલીસ તંત્રને બતાવેલા હતા કે આ લોકો સાધન સામગ્રી લઈને આવ્યા છે, તમે આ લોકોને અરેસ્ટ કરીને લઈ જાઓ, છતાંય આ એક્શન લેવામાં ન આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોની જે કહેવાય ને હાથ નીચે આ બધું થયું હોય એવી શંકા છે. બિલકુલ એમાં કોઈ કાવતરું નથી, આપ બધા જાણો છો. મારે અલ્પેશ કથરિયાના પિતા શ્રી ઘનશ્યામભાઈ સાથે વાત થઈ છે અને ધાર્મિક માલવ્ય સુરતના કન્વીનર એમને પણ પ્રેસ કરી અને જાહેર કર્યું છે કે આ કોઈ જ લોકો નથી, આ માત્ર ને માત્ર ભાજપે મૂકેલા ગુંડાઓ છે. ગઈકાલે